જય શ્રી કૃષ્ણ બાળકો નમો નમ કેમ છો બધા મજામાં છો ને હા હું પણ મજામાં છું હું આજે બહુ જ મજામાં છું ખબર છે કેમ આજે છે આપણા ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ હા આપણું ગુજરાત અમે નાના હતા ને એટલે અમે લોકોને છે ને એ ગુજરાતનું રંગલો ને રંગલીનું છે ને બહુ બધા નાટકો જોયેલા છે એટલે એની છે ને અમુક થોડી પંક્તિઓ મને યાદ છે એ પંક્તિઓ મને આજે પણ સાંભળવી બહુ જ ગમે કદાચ તમને પણ ગમશે તો હું તમને સંભળાવું પહેલાં તો સાંભળો લાંબો ડગલો મૂછો વાંકડી સિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો તોડી તોડી છેલ છબી લો ગુજરાતી હું છેલ છબી લો ગુજરાતી તન છોટું પણ મન મોટું હા તન છોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતિ અરે ભલે લાગતો ભલો ભોળો હું છેલ છબી લો ગુજરાતી હું છેલ છબી લો ગુજરાતી ભાઈ છેલ છબી લો ગુજરાતી આ પંક્તિઓ આજે પણ મને યાદ છે અને મને બહુ જ ગમે શું ખબર તમને પણ ગમે તમે તમારા મમ્મી પપ્પાને પણ સંભળાવજો તો ચલો બાળકો હવે આજની વાર્તા સાંભળીએ આજે મને એક એવી વાર્તા કહેવી છે જે તમને ખબર પણ છે પણ થોડીક નથી પણ ખબર અને આ વાર્તાનું નામ છે સારે ગામ પ તો ચલો સાંભળીએ વાર્તા એક ખૂબ મોટું અને ખૂબ જૂનું વડનું ઝાડ હતું હા આ વડના ઝાડને કેટલી વડવાઈઓ થઈ હતી અને એ વડવાઈઓ એટલી બધી વધી ગઈ હતી ને કે આ વડના ઝાડનું થડ ક્યાં છે ને એ શોધવું બહુ મુશ્કેલ થઈ ગયું હતું હવે આ વડના ઝાડ પર તો સરસ મજાના ટેટા આવ્યા હતા લાલ લાલ ટેટા થયા હતા આ ઝાડ ઉપર એક પોપટ ભઈ રહેતા હતા મીઠું પોપટ મીઠું મીઠું બોલે અને સરસ મજાના વડના ટેટા ખાય પોપટ ભાઈ તો રોજ ટેટા ખાતા જાય અને ગીતો ગાતા જાય હા પ ગમ પ ગા ગીતો ગાતા જાય અને ટેટા ખાતા જાય હવે આ ઝાડ ઉપર એક કાગળા પણ આવતા હતા ટેટા ખાવા સરસ મજાના લાલ લાલ હા હા આ પોપટભાઈ કેટલું સરસ મજાનું ગીત ગાય છે જો હું પણ એમની પાસેથી આ ગીત શીખી લઉં તો કેવું મજા પડી જાય હું પણ કેવું સરસ ગીત ગાઈ શકીશ પછી તો અને આ જો આવતા જતા બધા એ પ્રાણીઓ આ પોપટભાઈનું ગીત સાંભળીને કેવા ઉભા રહી જાય છે કેવા લીન થઈ જાય છે પછી એમ વિચારી અને એક દિવસ તો કાગડાભાઈ કા કા કરતા પોપટભાઈ પાસે ગયા પોપટભાઈ પાસે જઈને કે કા કા પોપટભાઈ પોપટભાઈ આ તમે રોજ સારે ગામાં ગાઓ છો એ મને ખૂબ ગમે છે તમને આમ સારે ગામાં ગાતા જોઈ અને મને પણ આ તમારી સાથે શીખવાની ઈચ્છા થાય છે તો શું તમે એ મને શીખવશો પોપટભાઈ તો કે મીઠું મીઠું કેમ નહીં હું તો તમને શીખવીશ અરે જેને શીખવું હશે એને શીખવીશ જો મારી પાસે કોઈ આવડત હોય તો એ મારે બીજાને તો શીખવવી જ જોઈએ ને એટલે હું તમને શીખવીશ તમે આવજો તમને જે અનુકૂળ સમય હોય ત્યારે આવજો હું તો અહીંયા જ રહું છું પછી તો રોજ કાગડાભાઈ પોપટભાઈ પાસે ગીત શીખવા આવે પોપટભાઈ શીખવાડે બોલો સા તો કાગડાભાઈ બોલે કા પોપટભાઈ શીખવાડે બોલો રે તો કાગડાભાઈ બોલે કે પોપટભાઈ શીખવાડે ગા તો કાગડાભાઈ બોલે કા આ કાગડાભાઈનો તો સૂરો અવાજ સાંભળી ને નીચે આવતા જતા પ્રાણીઓ આ ગીત શીખતો હશે કેવી રીતે ગાઈ શકશે પણ પોપટભાઈ તો હંમેશા એને પ્રોત્સાહન આપતા કે ના તું શીખી શકીશ તું ચિંતા ના કર તું કંઈ પણ કરી શકે છે અને કાગડો તો રોજ શીખે રોજ શીખે હવે ધીરે ધીરે પોપટમાં અને કાગડામાં તો મિત્રતા થઈ ગઈ બંને તો ખૂબ સારા મિત્ર બની ગયા એટલે પોપટભાઈ તો આ કાગડા સરસ મજાની ગરમ ગરમ કી વાળી તળતી રોટલી બનાવે અને ખવડાવે અને બે જણા ભેગા થઈને ગાય ને ખાય હવે એક દિવસની વાત છે એક દિવસ આ લોકોનું રિયાઝનું કામ પત્યું રિયાસ કરાવી દીધો પોપટભાઈએ પછી એમને તો ઘરમાં ગરમ રોટલી બનાવી અને કાગડાભાઈને આપી કાગડાભાઈએ કહ્યું આજે છે ને મને થોડું મોડું થાય છે એટલે પોપટભાઈ આજે હું રોટલી તમારી સાથે ખાઈ નહીં શકું તો શું હું આને લઈને મારા ઘરે જઈ શકું પોપટભાઈએ કહ્યું કેમ નહીં કેમ નહીં ભાઈ જા તું તમ તારે આપણે કાલે ફરી મળીશું ફરી સાથે બેસીને ખાઈશું અને એમ કરીને કાગડું તો ઉડે છે અને એના ઘરે જાય છે હવે એના ઘર જઈ અને એ તો બેસી ને જેવી રોટલી ખાવા જાય છે ને ત્યાં આપેલું શિયાળા આવે છે એ શિયાળ આવી અને જોવે છે કે ઓ કાગડાભાઈ પાસે મસ્ત ઘી નીતળતી રોટલી છે એ તો મારે ખાવી છે પણ હું શું કરું હું કેવી રીતે ખાવ શું કરું હું શું કરું છે એમને વિચાર આવે છે એ ક્યુક્કી સૂજે છે એટલે પછી એ તો જાય છે ઝાડ નીચે ત્રાપ 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 કરતા કરતા અને પછી કાગળાભાઈને કહે છે કાગડાભાઈ કાગડાભાઈ આ આખાય જંગલના પ્રાણીઓ એવી વાત કરે છે કે તમે સરસ મજાનું ગીત ગાઓ છો તમારો રિયાઝ ચાલતો હોય છે એ સાંભળવા તો દરેક પશુ પંખીઓ પેલા વડના ઝાડ નીચે ભેગા થાય છે તો શું કાગડાભાઈ તમે તમારું સરસ મજાનું ગીત મને નહીં સાંભળાવો કાગડા ભાઈ તો પોતાના વખાણ સાંભળીને ફૂલાઈ ગયા કરીને અને પછી એમને તો થયું હાય કોઈએ તો મારા ગીતના વખાણ કર્યા ચલ ચલ મારે તો એને ગાઈને સંભળાવું જ પડે સંભળાવું જ પડે એટલે એમને તો બોલવા માટે જેવી ચાંચ ખુલી અને એમના મોમાં રહેલી રોટલી પડી ગઈ નીચે અને કાગડા ભાઈએ તો ગાવાનું ચાલુ કર્યું કા કે કા અને એ તો જેવી રોટલી નીચે પડી શિયાળ ભઈએ એમના મોમા લઈ અને ભાગ્યા 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 અને પાછા બોલતા કે એ કાગડા ભઈ તું જરાય સારું નથી ગાતો તું બહુ ખરાબ ગાય છે કોઈ કહેતું ના હોય તો તને કહી દઉં છું એમ કરીને શિયાળ તો એની રોટલી લઈને ચતુર્ કાગડા ભઈ તો ખૂબ ઉદાસ થઈ ગયા એમને ખૂબ રડવું આવ્યું કે આને મારી સાથે ખૂબ ખરાબ કર્યું એક તો મારી મસ્કરી ઉડાવી અને પછી મારી રોટલીએ લઈને નાસી ગયો એટલે તો દુખી થઈને એમને એમના મિત્રની યાદ આવી એટલે એ તો ઉડતા ઉડતા ફર 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 કરતા આવી ગયા વડના ઝાડ પર પોપટભાઈ પાસે આવીને એમને પોપટને બધી વાત કરી કે પોપટ આજે છે ને શિયાળે મારી સાથે ખૂબ ખરાબ કર્યું એને આવું નહોતું કરવું જોઈતું મને બહુ રડવું આવે હું શું કરું એ પોપટ ભાઈએ તો શાંતિથી બધી વાત સાંભળી અને કીધું કંઈ વાંધો નહીં જો કાગડા તને ભૂખ લાગી છે કે નહીં ચાલ હું ફરી મસ્ત મજાની ઘરમાં ગરમ રોટલી બનાવું છું આપણે બંને ભેગા થઈને ખાઈએ પછી તો પોપટે ઘરમાં ગરમ રોટલી બનાવી અને ખાધી કાગડાએ અને પોપટે અને ફરી એ લોકોએ તો ગાવાનું ચાલુ કર્યું સા કા રે કે ગા ક્રા અને પછી તો બંને જણા મસ્ત વાતો કરીને છૂટા પડ્યા પછી તો બીજા દિવસે સવાર પડી ગઈ અને પોપટ સરસ મજાના ટેટા ખાતા હતા અને એવામાં આપેલું શિયાળ આવ્યું છે કાગડા પાસેથી રોટલી લઈ લીધી હતી હવે શિયાળ આવી અને પોપટ જોવે છે એ વખતે પોપટ રોટલી બનાવવાનું શરૂઆત કરતો હોય છે અને સરસ મજાની રોટલી બનાવે છે અને ઘી લગાવે છે બરાબર બસ એ જ વખતે આ શિયાળ ભાઈ બોલે છે પોપટભાઈ પોપટભાઈ તમે તો ખૂબ સરસ મજાના ગીત ગાઓ છો ને તમારા ગીતની પ્રશંસા તો મેં ચોરે ને ચૌટે સાંભળી છે બસ એ પ્રશંસા જ મને તમારા સુધી ખેંચી લાવી છે શું તમે મને એક ગીત નહીં સાંભળી શકો હવે પોપટભાઈ ચાંચમાં એમણે બનાવેલી રોટલી હતી હવે પોપટને તો યાદ આવે છે હમ કાગડા સાથે શું થયું હતું એટલે પોપટભાઈ કરે છે કે છે કે હું એમ કરી અને એમના ચાંચમાં રહેલી રોટલીને એ એમના પગની નીચે દબાવી દે છે અને પછી કહે છે કેમ નહીં ને શિયાળભાઈ હું તમને જરૂરથી મારું ગીત સંભળાઈશ અને એ તો ગાવાનું ચાલુ કરે છે સા રે ગ મા સા મ પ પપ્પા સારે ગા મપ્પા પા એટલે શિયાળ ભાઈ કે કે ના 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 આવી રીતે નહીં પોપટભાઈ જરા નાચો જરા કૂદો તમારું શરીર હલાવો જેથી મને મજા પડે આનંદ આવે એટલે પોપટભાઈ કે અચ્છા એવું સારું તો લો શિયાળભાઈ અને પછી એમને પગમાં દબાવેલી રોટલીને એમની પાંખમાં દબાવી લીધી પાંખમાંથી પકડી લીધી અને પછી એ તો નાચવા લાગ્યા અને કૂદવા લાગ્યા સારે ગમા સા

પછી તો એમને પાંખમાં રહેલી રોટલી એમના પગમાં દબાઈ દીધી ટાંગ અને પછી તો પાંખો ફફડાવી ફફડાવીને જાય ને નાચતા જાય 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 ને નાચતા સમજી ગયો આ રોટલી કેમે કરીને મારા હાથમાં આવશે નહીં એટલે પછી શિયાળ નિરાશ થઈ ગયો શું કરું હવે એટલે પોપટ તરત જ બોલ્યો શિયાળભાઈ શિયાળભાઈ કેવું લાગ્યું તમને મારું ગાવાનું શિયાળ બોલ્યું ખૂબ સરસ તમે ખૂબ સરસ ગાઓ છો અને નૃત્ય પણ સુંદર કરો છો સારું પોપટભાઈ તમને પછી મળીશું એમ કરીને શિયાળ તો ત્યાંથી ચાલુ ગયું હવે પોપટ તો અહીંયા બેઠો તો પેલો એનો મિત્ર કાગડો આવ્યો અને કાગડો આવીને બેઠો એટલે કાગડાને તો પોપટે બધી વાત કરી અરે ભાઈ ખબર છે તને કોણ આવ્યું હતું આજે કે કોણ આવ્યું તું કે અરે પેલી શિયાળ આવ્યું તું અને હાઈ પણ માને કહેતું હતું કે તમે આજે ગાવ બસ એ વખત હું રોટલી જ ખાઈ રહ્યો હતો પણ સારું કર્યું તમે મને વાત કરી તી તો મને બધું સમજાઈ ગયું એટલે એને એમ કે એ જે યુક્તિથી તને ફોસલાવી અને રોટલી પડાવી લીધી હતી એ યુક્તિ મારા પર વાપરીને મારી રોટલી બી પડાવી શકશે પણ શું કંઈ એ એની યુક્તિથી કંઈ હું ફોસલાઈ જવાનો હતો આપણે પણ હોશિયાર છે બીજાના અનુભવોમાંથી આપણે પણ શીખ લઈ લઈએ છે તો હું તો કંઈ તારા અનુભવ પછી હું કંઈ ખોટો ખોટો પડવાનો હતો હું થોડો આવી રીતે મૂર્ખાઈ કરવાનો હતો એટલે એ તો વિલાયા મોઢે જતું રહ્યું પાછું ને પછી તો કાગડા અને પોપટે ફરી રોટલી મસ્ત બનાવી અને ખાધી ને પછી તો ત્યાં રોજ કાગડો આવે છે મસ્ત મજાનો રિયાઝ કરે છે બંને જણા નાચે છે કૂદે છે ખાય છે પીએ છે ને મજા કરે છે વાર્તા થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ પોઢી નિંદર આવી પહોંચી કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી આવજો બાળકો જય શ્રી કૃષ્ણ નમો નમ